ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું આપણે ખાંડેલી ચટણી, કાઠિયાવાડી, જે મારા મમ્મી બનાવતા હોય છે. તો આવ્યા છે તો મેં કીધું આપણે બનાવીએ એમ. તો ચટણી બનાવવા માટે આપણે આ વસ્તુ બધી લીધી છે. આપણે લીલા મરચાં લીધા છે, આ મોરા છે ને આ થોડાક તીખા લીધા છે એમ. આપણે મોરા મરચાં 6 થી 7 લીધા છે, મોટા આવે એ, અને 4-5 આપણે મરચી તીખી લીધી. તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો. અને આ આપણે લીધા છે લીલા ધાણા, આ દેશી ધાણા છે. અને થોડુંક આપણે લીધું છે લીલું લસણ. આ તમે તમારા હિસાબે લસણ નાખી શકો. લીલું લસણ ન હોય તો આપણે સૂકા લસણમાંય બનાવી શકીએ ને. હા, ઘરમાં તો આપણે સૂકા લસણમાં બનાવતા હોય, પણ અત્યારે લીલા લસણની સિઝન છે તો આપણે લીલું લસણ નાખીશું. અને આપણે માંડવીન દાણા લીધા છે 4 થી 5 ચમચી જેટલા, અને થોડુંક આદું આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. અને મીઠું જોઈએ આપણે, અને અડધું આપણે લીંબુ લીધું છે, અને 1 ચમચી આપણે આખું જીરું લીધું છે. આખા જીરાનો બહુ ટેસ્ટ સારો આવે છે. તો પહેલાં આપણે શું કરવાનું? આખું જીરું ખાંડવાનું, પહેલાં આખું જીરું. અને આને આપણે આ રીતની પવાલીમાં ખાંડશું, કેમ કે ખાંડણી એટલી બધી મોટી ન હોય તો આમાં આપણે અસલ ખંડાઈ જાય એમ, હમાઈ જાય બધું. તો જીરું કોરે કોરું ખાંડવાનું નાખે, આ જરીક પાછું થઈ જાય ને. અત્યારે તો લગભગ મિક્સરમાં બનાવતા હોય, ખાંડવાનો ટાઈમ કોઈને હોય નહીં કે. કેવી સુગંધ આવે જીરાની, જીરું ખંડાય એટલે સુગંધ સરસ આવે. પછી નાખી તો જીરું ખંડાય નહીં કા, પેલા જીરું ખંડાઈ જાય, કોરે કોરું ખંડાઈ જાય, ઓલું પછી આખું રહી જાય. હવે હું નાખવાનું? બસ મરચાની બધું નાખી દેવાય, આદું મરચા નાખ. આપણે ઘરમાં ખૂટે જ નહીં કા, હા, દાણા છેલ્લે ના આપણે આ બધું ખંડાઈ જાય ને, ઓલું ધાણા ભાજીની નાખી દે, નાખી દેવે ને. કાપીશ કે આમનો માલશે? હાલશે. લસણ નાખ દો, લસણ નાખ દે, પછી લીંબુ, તો લીંબુ પણ મીઠું પસે નાખ દે, પછી આ લીંબુ મીઠા પાણી થાય ને તો આંખમાં ઉડે છાંટા. તો આને આપણે ખાંડી લેવું પહેલા કા, આ રીતે આપણે બધું ખાંડી લેવાનું એમ. બા જાજી વાર ખાંડી ન હોગે એટલે પછી આ હું ખાંડી દઉં. આ રીતે ખાંડેલનો સ્વાદ ને ઓલો અલગ પડી જાય કા, અલગ પડી જાય. મિક્સરમાં સ્વાદ ભરી જાય ને આમાં અસલ સ્વાદ આવે. ફેર તો પડે નહીં, તો મહેનત કરીને કરીએ ને ખાલી બટન ફેરવીને કરીએ, પણ અત્યારે ટાઈમ એટલો બધો કોઈ પાસે હોય નહીં એટલે મિક્સરમાં ફેરવી નાખીએ આપણે. તો એમ આવી રીતે બધું ખાંડી લેવું. આ રીતનું આટલું ખંડાઈ ગયું છે, જુઓ ખંડાઈ ગયું હે ને. જરીક વાર દાણા નાખશો એટલે ખંડાઈ જાય, પછી મીઠું લીંબુ શિંગદાણા, લીંબુ તો છેલ્લે નાખો તો હાલે, નાખતો નાખી દે ને બધા એટલા નાખી દે.
મીઠું નાખો પછી દાણા ખૂંડા જાય પાસે મીઠાનું પાણી છે ને એકમાં ઉડે બીજું શું નાખીએ હતી બસ આ જ બધું ખાંડે નાખીએ લસણ ખાંડ નખાય ખાતા હોય તો ખાંડવાળી નખાય ખાંડ ખાતા હોય અમારે એના પપ્પાને બહુ ભાવે મારા બાના હાથની ચટણી જ્યારે આવે ને એટલે એમ કે બા આવે એટલે કહેજો ચટણી બનાવે એમ તમે આવે અમારું ઓલી ઘર બધાય કેક ખાંડી દો ખાંડી દો હવે આ દુખાય એટલે ખાંડી હું બધા ઘરે કહે કા અમારે આખું મારા કાકા ને બધા એક ફરિયામાં રહે છે એમ ભાઈ ને કાકા ને બધા એટલે બધા એમ કે બાને કહેજો ચટણી ખાંડી હતી એમ હવે તો શું છે કે એટલું બધું ન ખાંડી હગે પણ બધું મિક્સ કરજે આ રીતે જો થઈ ગયું કે હજી ખાંડવાનું હજી તો ખાંડીને માંડવી દાણા આખા છે આ રીતે ખાંડી લે હું આપણે બધા દાણા ખંડાઈ જાય ત્યાં સુધી તો આપણે સિંગ દાણા આ રીતે અસલ ખંડાઈ ગયા છે હવે આપણામાં મીઠું નાખી દે હું આટલું નાખું કે વધારે થાય બસ નાખ કાઢવી જ કાઢ ને થોડુંક બસ ને બસ આ રીતની અસર થોડીક આખી પાખી હોય ને એટલે સારી લાગે એમ લીંબુ નાખ દો હવે આપણે આમાં લીંબુ નીચવી નાખશું બી આવે ને લીંબુ હરસ અડધા પાડા કેટલું નીકળ્યો બે ચમચી જેટલો રસ નીકળો કા અડધા પાડવું હતું તોય લીંબુ અત્યારે શિયાળામાં બહુ સારા આવે અને આપણે આથેલા રાખી હગી ને લીંબુ જોઈ જશે એ તો કાઢ નાખ્યો અને આપણે હવે મિક્સ કરી લઉં હું આ રીતે આથેલા લીંબુ બહુ સારા નહીં પેટમાં દુખાવા માટે હારે જૂના લીંબુ હોય તો બહુ જ પેટમાં દુખાવો ગમે એવો જ મટી જાય હા આ રીતે મિક્સ કરી લેવાનું કે બિચારે પડવાને માજે આવે છે અને પેટમાં દુખે મેં દેરાણી પૂછે છે જૂનું આસણું હોય તો જેમ જૂનું લીંબુનું આસણું બહુ સારું બહુ સારું પેટમાં ગમે એવો દુખાવો હોય ને મટી જાય તો આને આપણે હવે કાઢ લેવું વાટકામાં મારી પાસે છે જૂનું આથણું લીંબુનું મારા પાસે લીંબુનું જૂનું આથણું છે તો થોડુંક દેજે આ રીતે આપણે કાઢ લેવાનું પડવાને માજી આવે ને એને બિચારાને બહુ દુખે પેટમાં ગમે એવો એમ કે આપણે મોટા ભાઈ એમ કહેતા ને ગોટો ચડો હોય તોય મટી જાય ગમે એવો પેટમાં દુખાવાને પહેલાં એમ કહેતા ગોટો ચડે ને તોય લીંબુનું આથણું જૂનું હોય ને અને કેળા બહુ બધી આપણે આ રીતે કાઢી લેવું તો આપણે બધી ચટણી આમાં કાઢી લીધી છે એકદમ સરસ ટેસ્ટી અને કાઠિયાવાડની સ્પેશિયલ ખાંડેલી ચટણી મારા બાની રેસીપી છે આ તો જો તમને આ રેસીપી મારી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગયા કાઠવાડી સોરી કાઠિયાવાડી સ્પેશિયલ ખાંડેલી ચટણી